નમસ્કાર મિત્રો હું ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી એ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે એનો ટેસ્ટ અહીંયા રાખેલો છે પ્રથમ ટેસ્ટ તમે કહી શકો છો નવેમ્બર મહિનાનો પ્રથમ ટેસ્ટ તો દરેક મિત્ર છે એ આ ટેસ્ટ આપશે અને ટેસ્ટ આપતા પહેલાં જણાવી દઉં કે દરેક મિત્ર નોટ અને પેન લઈને બેસી જશે ટોટલ વીસ પ્રશ્નો અહીંયા દર્શાવેલા છે કેટલા પ્રશ્નો છે વીસ પ્રશ્નો તો વીસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે છેલ્લે તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ઓકે અને આ ટેસ્ટ અંગેના તમારા જે પણ અભિપ્રાયો છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો તો આપણે આગળ વધીશું ચલો શરૂઆત કરીએ પ્રથમ સવાલ છે કે તાજેતરમાં મોહનસે મોહન પુસ્તક છે તે કોણે લખ્યું છે મોહન સે મોહન પુસ્તક છે તે કોણે લખ્યું છે તમે ઓપ્શન જોઈ શકો છો અને સાચો જવાબ રહેશે મિત્રો અશોક શર્માએ લખ્યું છે અશોક શર્મા કોણ છે મિત્રો તો પોરબંદરના કલેક્ટર છે યાદ રાખી લેજો પોરબંદર જે છે પોરબંદરના કલેક્ટર છે અને તેમણે રિસન્ટલી પુસ્તક લખ્યું છે મોહન સે મોહન અને આ પુસ્તકનું વિમોચન કર્યું છે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલે ઓપ્શન બી છે અમરતેસેન તમને બધા મિત્રોને ખ્યાલ જ છે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે તેઓ એક અર્થશાસ્ત્રી છે ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો અને ઓગણીસો નવ્વાણુંમાં તેમને મળ્યો હતો ભારત રત્ન આ વર્ષે તેમણે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે હોમ ઇન ધ વર્લ્ડ આ ઉપરાંત સ્પેન દેશવા દ્વારા તેનો સર્વોચ્ચ સન્માન છે પ્રિન્સેસ ઓફ આર્સ્ટુરિયા એ પણ તેમને આપવામાં આવ્યો છે સામાજિક વિજ્ઞાનની કેટેગરીમાં નીના ગુપ્તાની વાત કરીએ તો બોલીવુડના અભિનેત્રી છે એમણે પણ આ જ વર્ષે પુસ્તક લખ્યું છે પુસ્તકનું નામ છે એટલે પોતાની આત્મકથા છે આત્મકથાનું નામ શું છે તો આત્મકથાનું નામ છે સચ કહું તો ત્યારબાદ સેકન્ડ સવાલ તાજેતરમાં કેન્દ્ર સરકારે ઘર ઘર કોવિડ નાઇન્ટીન રસીકરણ માટે કયું અભિયાન શરૂ કર્યું છે ઓકે કેન્દ્ર સરકારે ઘર ઘર કોવિડ નાઇન્ટીન રસીકરણ માટે કયું અભિયાન શરૂ કર્યું છે તો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એટલે કે હર ઘર દસ્તક મિત્રો એવા જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે અડતાલીસ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે જેમાં કોવિડ નાઇન્ટીનનો પ્રથમ ડોઝ છે ને એ પચાસ ટકા કરતાં ઓછો થયો હોય અને આના માટે આપણા જે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે મનસુખ માંડવિયા તેમણે શું કર્યું હતું કે પાલીતાણા ખાતે તેમના જે હોમટાઉન છે પાલીતાણા તેની નજીક શેત્રુંજી ગામમાં જઈને લોકોને પ્રોત્સાહન આપ્યું હતું કોવિડ નાઇન્ટીન અગેન્સ્ટ રસી લેવા માટે બરાબર એ વસ્તુ નોટ કરજો ત્યારબાદ આગળ જોઈશું મિત્રો ત્રીજો સવાલ છે કે તાજેતરમાં જ ગુજરાતના કયા શહેરને સિટી વિથ ધ બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેટેગરીમાં એવોર્ડ ઓફ એક્સલન્સ મળ્યો છે કયો એવોર્ડ મળ્યો છે એવોર્ડ ઓફ એક્સલન્સ મળ્યો છે અને એ પણ સિટી વિથ ધ બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તો સાચો જવાબ રહેશે મિત્રો સુરતને કોણે મળ્યો છે સુરત શહેરને મળ્યો છે નોટ કરજો સુરત શહેરનું નામ લો એટલે તમારે યાદ રાખવાનું છે આપણે અગાઉ ભણી ચૂક્યા હતા કે સ્માર્ટ સિટી અંતર્ગત ઓવરઓલ કેટેગરીમાં જેને સૌપ્રથમ કહી શકે પ્રથમ નંબર પર છે એવું સિટી આપણું સુરત અને ઇન્દોર બંને સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે અમદાવાદની વાત કરીએ તો સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડ મળ્યો તો આ જ વર્ષની વાત કરી રહ્યો છું ઓકે એ પણ તમારે નોટ કરવાનું છે અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરજો ભૂલ્યા વગર ત્યારબાદ મિત્રો જોઈશું કે તાજેતરમાં જ કોણે શૌર્ય પુરસ્કારો અંગે જાગૃતિ લાવવા માટે શાળાઓમાં વીર ગાથા પ્રોજેક્ટ છે તે શરૂ કર્યો છે તો સાચો જવાબ રહેશે મિત્રો સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન ઓકે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન અને મનોજ આહુજા નોટ કરજો આમનું નામ મનોજ આહુજા છે તે તેના શું છે અધ્યક્ષ છે જીએસિબીની વાત કરીએ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તો તેના જે અધ્યક્ષ છે ને એનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે જો તમે મારા ડેલી કરંટ અફેર રેગ્યુલર બેઝ પર જોતા હશો તો તમને આમનું નામ અવશ્ય આવડશે એન નેશનલ નેશ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એનું ફૂલ ફોર્મ છે આઈ સીએસઈ તો ઇન્ડિયન સર્ટિફિકેટ ફોર સેકન્ડરી એજ્યુકેશન આ બધા છે ને એ બોર્ડ છે નોટ કરજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલ ઓશોવોગ પહેલનું પૂરું નામ શું છે તાજેતરમાં જ તમને ખબર હશે મિત્રો આપણા જે મુખ્ય આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન છે બોરિસ જોન્સન આ બંને સંયુક્ત રીતે પહેલ લોન્ચ કરી છે ઓસોવોગ જેનું ફૂલ ફોર્મ થાય છે ઓપ્શન સી એટલે કે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ મિત્રો તમને ખ્યાલ છે કે સૂરજ કદી અસ્ત પામતો નથી દુનિયાના કોઈપણ છેડા પણ કોઈપણ જગ્યાએ સુરત હંમેશા અવેલેબલ હોય જ છે તો આ જે પહેલ છે તેના અંતર્ગત શું કરવામાં આવશે આખી પૃથ્વીને આવરી લેતી કે ગ્રીડ બનાવવામાં આવશે સોલર પેનલની અને સોલર પેનલનો ઉપયોગ કરવામાં આવશે આગળ જોઈશું ત્યારબાદનો સવાલ તાજેતરમાં બિગ બેસ લીગ માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યા છે બિગ બેસ લીગની વાત કરીએ તો આપણે જે રીતે ભારતમાં આઈપીએલ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ એ જ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં બિગ બેસ લીગ છે અને એના માટે સાઈન કરનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટરનું નામ છે ઉન્મુખ ચંદ ઉન્મુખ ચંદની વાત કરીએ તો બે હજાર બારમાં ઓકે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ તેઓ લાવ્યા હતા ભારત માટે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપના કેપ્ટન હતા અને બે હજાર બારમાં તેઓ લાવ્યા હતા આ ઉપરાંત આઈપીએલમાં પણ તેઓ ઘણી બધી ટીમ જેમ કે મુંબઈ ઇન્ડિયન્સ પછી તમને વાત કરી લઉં રોયલ બેંગ્લોર ચેલેન્જર્સ આ બધી ટીમમાં તેઓ રમી ચૂક્યા છીએ ઇન્ડિયા એ ટીમમાં પણ હતા ત્યારબાદનો સવાલ કે ભારતમાં પ્રથમ ઓપન એર રૂફટોપ ડ્રાઇવ ઇન મૂવી થિયેટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે જો મિત્રો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ઓપન એર બરાબર રૂફટોપ એટલે કે રૂફટોપ છે ઉપર છે ને છત તો છે જ અને એની અંદર તમે ગાડીને લઈને જઈ શકો એવું ડ્રાઇવિંગ થિયેટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે તો સાચો જવાબ રહેશે મુંબઈમાં અને આ જે થિયેટર છે ને તે પીવીઆર તમે નામ સાંભળ્યું હશે પ્લસ રિલાયન્સ રિટેલ આ બંને દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું છે આગળ જોઈશું મિત્રો તો તાજેતરમાં જ કોણે રાષ્ટ્રીય સ્તરે આયુષ્યમાન ભારત સીએપીએફ આરોગ્ય સંભાળ યોજના છે તેની શરૂઆત કરી છે તો સાચો જવાબ રહેશે મિત્રો તમે જે વિચારો છો એ જ યસ સાચો જવાબ છે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રાલયના મંત્રી છે અમિતભાઈ શાહ તો અમિત શાહ એ પીએફ એટલે શું થાય સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ ટોટલ ચાર એવી ફોર્સિસ સોરી સાત ફોર્સ છે તો એમના જે કર્મચારીઓ છે એમના માટે આરોગ્ય સંભાળ માટે આ એક યોજના કહી શકીએ અને તેમની યોજના શરૂઆત કરી છે રાષ્ટ્રીય સ્તરે કોણે કરી છે અમિતભાઈ શાહે ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં જ બે હજાર એકવીસનો બુકર પ્રાઇઝ કોણે જીત્યો છે બે હજાર એકવીસનો બુકર પ્રાઇઝ તમને મેન બુકર પ્રાઇઝ કે તો પણ એક જ વસ્તુ થાય તો સાચો જવાબ છે ડેમન ગાલગુટ ડેમન ગાલગુટ છે સાઉથ આફ્રિકાના લેખક છે ડિરેક્ટર છે અને તેમણે ધ પ્રોમિસ નામનું પુસ્તક લખ્યું છે શું નામ છે તેમણે ધ પ્રોમિસ નામનું પુસ્તક લખ્યું છે એના માટે તેઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે બે હજાર એકવીસના ડગલા સ્ટુઅર્ડની વાત કરીએ તો બે હજાર વીસમાં તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો પીએચ ન્યૂબાય પીએચ બાયની વાત કરીએ તો ઓગણીસો ઓગણસિત્તેરમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રથમ વખત જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો ત્યારની વાત છે અરુંધતી રોયની વાત કરીએ તો પ્રથમ તેઓ ભારતીય છે જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હોય તેમનું પુસ્તક ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે ત્યારબાદનો સવાલ તાજેતરમાં જ કોણે રોજના જોરા ચેસ ટુર્નામેન્ટ જીતી લીધી છે રોજના જોરા ચેસ ટુર્નામેન્ટ તો સાચો જવાબ રહેશે મિત્રો કોણે જીતી છે પી ઇનયાને પી ઇનિયાન એટલે આપણા ભારતના એકસઠમાં નંબરના ગ્રાન્ડ માસ્ટર છે એમણે આ જીતી લીધી છે ડી ગુકેશની વાત કરીએ તો ભારતના સૌથી નાનામાં નાના એજમાં નાનામાં નાની ઉંમરે બનેલા ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વના સૌથી નાના પૂછાય તો તમને બધાને ખબર જ છે અભિમન્યુ મિશ્રા તમારા માટે પ્રશ્ન છે કે વિશ્વના સૌથી નાનામાં નાના મહિલા ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ છે દિવ્યા દેશમુખની વાત કરીએ તો આપણા એકવીસમાં નંબરના મહિલાઓમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે વિશ્વનાથ આનંદની વાત કરીએ તો ભારતના પ્રથમ નંબરના ગ્રાન્ડ માસ્ટર અને ખેલરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી પ્રથમ વ્યક્તિ ઓગણીસો એકાણું બાણુંમાં મળ્યો હતો ખેલરત્ન એવોર્ડનું નામ ચેન્જ કરીને હવે શું કરવામાં આવ્યું છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ પહેલાં નામ શું હતું રાજીવ ગાંધી હતું તાજેતરમાં જ કોણે આણંદ ખાતે ડેરી સહકાર યોજનાનો પ્રારંભ કર્યો છે મિત્રો તમને અહીંયા થોડું દિમાગ લગાવવાનું પરીક્ષામાં ડેરી સહકાર કહેવામાં આવ્યું છે સહકાર કહ્યું એટલે તમને ખબર છે ને સહકાર મંત્રાલય કોના અંડરમાં છે તો અમિતભાઈ શાહ તો અમિતભાઈ શાહે આણંદ ખાતે અમૂલ ડેરીના પંચોતેર વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ડેરી સહકાર યોજનાનો પ્રારંભ કર્યો છે અમૂલની વાત કરી લઈશું અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ત્રિભુવનદાસ પટેલે તેની સ્થાપના કરી હતી ઓગણીસો છેતાલીસમાં હાલમાં તેના એમડી છે રૂપેન્દ્રસિંહ સોઢી રૂપેન્દ્રસિંહ સોઢી છે તે તેના શું છે હાલના એમડી છે અને દર વર્ષે ભારતમાં દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસમી નવેમ્બર ચલો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો ત્યારબાદનો સવાલ તાજેતરમાં જ રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય ઉત્સવ બે હજાર એકવીસનું આયોજન કયા રાજ્યમાં થયું છે તો સાચો જવાબ રહેશે મિત્રો છત્તીસગઢમાં થયું છે કઈ જગ્યાએ છત્તીસગઢમાં આનું આયોજન થયું છે ખાસ નોટ કરજો છત્તીસગઢ છત્તીસગઢના જે સીએમ છે ભૂપેશ બઘેલ અને તમારે મને જણાવવાનું છે ઝારખંડના સીએમ કોણ છે ઝારખંડના સીએમ આ બંનેએ આનું ઉદઘાટન કર્યું છે બરાબર અહીંયા આદિવાસી નૃત્યની વાત થઈ છે તો તમારે તમને ખબર હોવી જોઈએ કે નવો દિવસ એક ડિકલેર થયો છે જનજાતિ ગૌરવ દિવસ કયો દિવસ છે જનજાતિ ગૌરવ દિવસ પંદરમી નવેમ્બર નોટ કરજો અને વિશ્વ આદિવાસી દિવસ પૂછાય વિશ્વ આદિવાસી દિવસ પૂછાય તો નવમી ઓગસ્ટ આવશે નવમી ઓગસ્ટ ત્યારબાદનો સવાલ તાજેતરમાં જ નાણાં મંત્રાલયે બે હજાર એકવીસ માટે ઈપીએફ થાપણો પર કેટલા વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડની વાત કરીએ એમાં જે વ્યાજ મળતું હોય છે તો નાણાં મંત્રાલયે શું કર્યું છે બે હજાર વીસમાં હતું ને એ જ અહીંયા જારી રાખ્યું છે એટલે કે આઠ પોઈન્ટ પાંચ ટકા ત્યારબાદનો સવાલ તાજેતરમાં જી ટ્વેન્ટીની સોળમી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું જી ટ્વેન્ટી એટલે મિત્રો તમને ખબર હોવી જોઈએ ગ્રુપ ઓફ ટ્વેન્ટી જેમાં ઓગણીસ દેશ છે અને એક યુરોપિયન યુનિયન છે તો તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો સાચો જવાબ રહેશે ઇટાલીના રોમમાં ઇટાલીના રોમમાંનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદનો સવાલ કે ભારતમાં સ્પેસ એક્સની સેટેલાઇટ બ્રોડબેન્ડ કંપની છે તેનું નામ શું રાખવામાં આવ્યું છે સ્પેસ એક્સનું નામ લો એટલે તમને મિત્રો ખબર હોવી જોઈએ કે સ્પેસ એક્સ એલોન મસ્કની કંપની છે એમણે શું કર્યું છે કે આખી પૃથ્વીના ફરતે આ તમે સેટેલાઇટ ગણી શકો છો આખી પૃથ્વીના ફરતે સેટેલાઇટ તેમણે બધા સોળસો જેટલા સેટેલાઇટ લગાયા છે અને આ સેટેલાઇટથી તમે સપોઝ અહીંયા વાત કરો આ એક એન્ટેના છે તો સેટેલાઇટથી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવશે તો એનું જે ભારતમાં કંપની છે તેનું નામ શું રાખવામાં આવ્યું છે તો એસ એસ સી પી એલ સ્ટાર લિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર લિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ અને તેના ભારતમાં કન્ટ્રી ડિરેક્ટર અથવા કન્ટ્રી હેડ છે એમનું નામ યાદ રાખજો સંજય ભાર્ગવ શું નામ છે તેમનું સંજય ભાર્ગવ તેમનું નામ છે ત્યારબાદ જોઈશું ભારત તાજેતરમાં જ કઈ જગ્યાએ એપલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે એપલ ફેસ્ટિવલનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે તો સાચો જવાબ તમને આવડી ગયો છે એ જ મિત્રો જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરના જે ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા તેમણે વર્ચ્યુઅલી આનું આયોજન કર્યું છે એટલે કે ઉદઘાટન કર્યું છે અને ભારતમાંથી સિત્યાસી ટકા જે એપલ છે ને એ એપલ જે કેમાંથી આવે છે જમ્મુ કાશ્મીરમાંથી અને જમ્મુ કાશ્મીરમાં ત્રીસ ટકા જેટલી પબ્લિક છે એ બધી આ વ્યવસાય જોડે સંકળાયેલ છે ત્યારબાદનો સવાલ આ વર્ષે નેશનલ આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો અહીંયા ચોખ્ખું કહેવામાં આવ્યું છે મિત્રો આ વર્ષે તો આ વર્ષે પૂછાય તો આવશે બીજી નવેમ્બર અને એ એકચ્યુલી ક્યારે મનાવવામાં આવે છે ધનતેરસના દિવસે ધનતેરસ હોય છે ધનતેરસના દિવસે મનાવવામાં આવે છે આ વખતે બીજી નવેમ્બર હતી પોષણ માટે આયુર્વેદ તેની થીમ છે અને આયુર્વેદનું નામ લીધું છે તમને ખબર હોવું જોઈએ આપણા આયુષ મંત્રી કોણ છે તો આયુષ મંત્રી છે સર્બાનંદ સોનોવાલ કોણ છે સર્બાનંદ સોનોવાલ અને આયુષનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ એ ફોર આયુર્વેદા વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી યુ ફોર યુનાની એસ ફોર સિદ્ધા અને એચ ફોર હોમિયોપેથી ત્યારબાદનો સવાલ તાજેતરમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ બની ગઈ છે સૌથી વધારે માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપની કઈ બની ગઈ છે તો સાચો જવાબ રહેશે માઇક્રોસોફ્ટ કઈ કંપની છે માઇક્રોસોફ્ટ એપલને પછાડીને નંબર વન બની ગઈ સેકન્ડ નંબર પર એપલ અને થર્ડ નંબર પર છે સાઉદી અરામકો થર્ડ નંબર પર બરાબર સવાલ તાજેતરમાં જ કયા દેશમાં દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું છે કયા દેશમાં આ બિલ પસાર કરવામાં આવ્યું છે કે દિવાળીમાં ભાઈ રજા હોવી જોઈએ જે રીતના આપણા ભારતમાં હોય છે એ રીતના તો સાચો જવાબ છે અમેરિકામાં નોટ કરજો અમેરિકામાં બિલ પસાર કરવામાં આવ્યું છે પસાર થઈ જાય બંને તેમના જે ગૃહો છે ત્યાંથી પરવાનગી મળી જાય તો કાયદો બની જશે ઓકે નોટ કરજો અમેરિકાની વાત થઈ છે તમને ખબર છે ને અમેરિકાના પ્રેસિડન્ટ છેતાલીસમાં નંબરના કોણ જો બાઇડન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ છે ભારતીય મૂળના છે ત્યારબાદનો સવાલ છે કે દર વર્ષે વર્લ્ડ વેગન ડે ક્યારે મનાવવામાં આવે છે વર્લ્ડ વેગન ડે તો સાચો જવાબ રહેશે મિત્રો દર વર્ષે એક નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે વર્લ્ડ વેગન ડે વેગન એટલે શું થાય અમુક લોકો વિગન પણ કહે છે બંનેનો વસ્તુ એક જ છે એક જ છે એટલે કે પ્રાણીઓની કોઈપણ પ્રકારની પેદાશ વાપરે નહીં દૂધ દહીં છાશ દૂધની કોઈ પણ બનાવટ નહીં માંસાહાર તો ના જ લે ચામડાની બનાવટની વસ્તુઓ ના લે નખ હોય સિંગડા હોય દાંત હોય કોઈ પણ બનાવટની વસ્તુ ના વાપરે એને કહેવાય છે વેગન અને એથી નોટ કરવાનું છે આના એક મહિના પહેલાં એટલે કે એક ઓક્ટોબરના રોજ કયો દિવસ મનાવવામાં આવે છે વર્લ્ડ વેજિટેરિયન ડે નોટ કરજો વર્લ્ડ વેજીટેરિયન ડે ઓકે તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ આપણે જોઈ લીધા છે કરંટ અફેરનો ટેસ્ટ નવેમ્બરના પ્રથમ અઠવાડિયાનો આશા રાખું છું દરેક મિત્રએ આના આન્સર આપ્યા હશે ટેસ્ટ આપ્યા હશે અને તમારા બીજા મિત્રો જોડે પણ આ વિડિયો છે તેની લિંક શેર કરજો વિડિયોને લાઇક કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ મને જણાવજો વીસમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે વીસ માર્કનો ટેસ્ટ છે પ્રથમ અઠવાડિયાનો એમાં તમે કેટલા માર્ક જણા આવ્યા છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને તમારા અભિપ્રાયો જણાવજો અને નેક્સ્ટ આપણે આવતા આ જ વીકમાં ટ્રાય કરીશું બીજા અઠવાડિયાના પણ કરંટ અફેરનો ટેસ્ટ મૂકવાનો ઓકે તો થેન્ક યુ અને આજના કરંટ અફેરનો તમે જો વિડીયો જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત